વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ આજે આપણે ધોરણ આઠમાં વિષય ગણિતમાં ગાલા વિકાસ અસાઇનમેન્ટમાં પ્રશ્ન એક પ્રશ્ન બેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈ ગયા છે આજે હવે આપણે પ્રશ્ન નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે ફ્રેન્ડ્સ પ્રશ્ન ત્રણ અ નીચેના દાખલા ગણો એમાં છમાંથી પાંચ દાખલા તમારે પરીક્ષામાં ગણવાના છે અને દસ ગુણ છે તો આપણે સોલ્યુશન સંપૂર્ણ રીતે જોવાના છે તે પહેલાં તમે જો આપણી ચેનલ પર નવા હોય હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા ઉપયોગી વિડીયો મેળવવા માટે લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવજો વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈશું તો પ્રશ્ન ત્રણ અ એમાં પ્રકરણ આઠમાથી દાખલા આપણે પહેલાં જોઈશું તો સારું રૂપ આપો પહેલો દાખલો એક્સનો વર્ગ વધતા પાંચ એક્સનો વર્ગ ઓછા પાંચ વધતા પચીસ તો આ રીતે એક વત્તા અને એક ઓછા હોય એટલે પદનો વર્ગ અને બીજા પદનો વર્ગ કરવો એટલે એક્સના વર્ગનો વર્ગ ઓછા પાંચનો વર્ગ વત્તા પચીસ પાંચનો વર્ગ પચીસ થાય પાયા પાયા પચીસ વત્તા પચીસ અને ઓછા પચીસ ઉડી જશે એટલે એક્સ ને ચાર ઘાટ જવાબ આવશે બીજું બે એક્સ વત્તા ત્રણ બે એક્સ વત્તા ત્રણ બંનેમાં વધતા જ છે એટલે આપણે વર્ગ કરી દઈશું બે ઘાટ અને હવે પ્રથમ પદનો વર્ગ બેની પહેલી બીજી પહેલી બીજી એટલે પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ એટલે આજે બીજું પદ છે એની બે ઘાટ ઓછા નવ આ રીતે સોલ્યુશન કરતા વત્તા નવ અને ઓછા નવ જશે એટલે જવાબ આવશે ચાર એક્સ વર્ગ વત્તા બાર એક્સ ત્યારબાદ ત્રીજો દાખલો ત્રણ એક્સ ઓછા પાંચ ત્રણ એક્સ ઓછા પાંચ બંને કહું સરખા છે એટલે બે ઘાત લખીશું ત્રીસ એક્સ જ્યારે પણ આવું આવે એટલે પ્રથમ પદનો વર્ગ એટલે પહેલા પદની બે ઘાટ વધતા હોય તો વધતા અને ઓછા હોય તો ઓછા લખવાનો અહીંયા ઓછા છે એટલે ઓછા લખીએ છે બેની પેલી બીજી એટલે બે ગુણ્યા પેલું પર ગુણ્યા બીજ ઉપર વધતા બીજા પદનો વર્ગ એટલે બીજા પદની બે ઘાટ વધતા એક્સ અંદર આપેલા જ છે હવે કૌશ છૂટા પાડી રહીશું ત્રણતાલીસ નવ એક્સનો વર્ગ પાતાલીસ પંદરનું એક્સ પાયા પાયા પચીસ અને ત્રીસ એક્સ વધતા ત્રીસ એક્સ ઓછા ત્રીસ એક્સ ઉડી જશે એટલે નવ એક્સનો વર્ગ વધતા પચીસ એવો આપણો જવાબ આવશે એટલે બધા દાખલા સેમ સેમ જ છે સરખી રીતના છે અને સરળ પણ છે ચોથો દાખલો એક્સ નો વર્ગ વત્તા ચાર એક્સ નો વર્ગ ઓછા ચાર એક વત્તા અને એક ઓછા આવ્યો તો પહેલા પદના વર્ગનો પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ પહેલો દાખલો આવો હતો બરાબર વત્તા સોળ બે દુ ચાર એટલે એક્સ ની ચાર ઘાત ચોકે ચોકે સોળ વત્તા સોળ ઓછા ઉડી જાય એટલે એક્સ ની ચાર ઘાત જવાબ આવશે બીજું ગુણાકાર કરો તેમાં એક્સ વત્તા બે બી બે એક્સ વત્તા વાય તો આ પહેલું પદ લખવાનું અને બીજો આખો કૌશ લખવાનું પછી આનું બીજું પદ લખવાનું પાછો આખો કૌશ લખવાનો હવે ગુણાકારની ક્રિયાથી આપણે કૌંશ છૂટા કરી દેવાના એટલે એક્સ ગુણ્યા બે એક્સ એટલે બે એક્સની બે ઘટ વત્તા એક્સ ગુણ્યા વય એટલે એક્સ વાય વત્તા બે ગુણ્યા બે એટલે બે દુ ચાર બી એક્સ વત્તા બે બી વાય એ આપણો જવાબ આવશે એ રીતે બીજો પણ એવો જ છે તો તમે જોઈ શકો છો એનું સોલ્યુશન બરાબર સેમ રીત છે અને ત્રીજા દાખલામાં એક્સનો વર્ગ ઓછા સાત એક્સનો વર્ગ વધતા સાતમાં અહીંયા વધતા અને ઓછાનો ફેર છે બાકી પદ સરખા છે આવું આવે એટલે પ્રથમ પદ એનો આખાનો વર્ગ ઓછા બીજું પદ આખાનો વર્ગ બે દુ ચાર એટલે એક્સની ચાર ઘાટ સીટી સીટી ઓગણપચાસ બરાબર એટલે આ દાખલો અને આ દાખલો જુઓ અહીંયા બંને ઓછા છે એટલે એક્સનો વર્ગ ઓછા ત્રણ એક્સનો વર્ગ ઓછા ત્રણ એટલે આપણે આખાનો શું કરી દઈશું વર્ગ કારણ કે બંને કૌશ સરખા છે તો આમાં પાછું પ્રથમ પદનો વર્ગ ઓછા છે એટલે ઓછા બેની પહેલી બીજી એટલે બે ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ છેલ્લે હંમેશા વત્તા લખીશું બીજા પદની બે ઘાટ હવે કૌંસ છૂટા કરી દઈશું એટલે એક્સની ચાર ઘાટ ઓછા છ એક્સનો વર્ગ વત્તા નવ એવો જવાબ આવશે પ્રકરણ દસનું સોલ્યુશન જોઈ લઈએ તો પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે એમાં અગાઉ પણ મેં તમને કીધેલું કે આપણે ડાબી બાજુ ખસીએ છીએ તો ધન ઘાટ આવે અને જમણી બાજુ ખસતા હોય પોઈન્ટને જમણી બાજુ ખસાડતા હોય તો ઋણ ઘાટ આવે બાકી સરળ છે તો પહેલાંનો જવાબ બે પોઈન્ટ એક ગુણ્યા દસની છ ઘાટ બીજાનો જવાબ બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસની ઓછા પાંચ ઘાટ ત્રીજાનો જવાબ આઠ પોઈન્ટ પંચોતેર ગુણ્યા દસની સાત ઘાટ અને ચોથાનો જવાબ જમણી બાજુ ખસીએ છે માટે માઇનસમાં સાત પોઈન્ટ નવ ગુણ્યાદાસની ઓછા છ ઘાટ બરાબર બીજો કિંમત શોધવાનો દાખલો છે અહીં એવું યાદ રાખવાનું કે ઘાટની ઘાટનો ગુણાકાર થાય અહીં થોડો લાંબો દાખલો ગણ્યો છે તમે સરળ થોડો ટૂંકો પણ ગણી શકો તમને સમજાય એટલે મેં આ રીતે લાંબો ગણ્યો છે તો ઘાટની ઘાટનો ગુણાકાર તો બે છંગ બાર બરાબર ઓછા ઓછા વત્તા ડું છ ઓછા ઓછા વધતા બે ડ્રીસ અને બેમાંથી એકને આગળ ઓછા છે એટલે ઓછા વધતા ઓછામાં જવાબ આવશે હવે ગુણાકાર હોય તો ઘાતોનો સરવાળો થાય બરાબર એ રીતે અને માઇનસ ઘાત હોય તો માઇનસ આ રીતે લખાય અને મોટામાંથી નાનાને બાડકડી મોટી સંખ્યાનું ચિહ્ન મૂકીએ એટલે ત્રણની ઓછા બે ઘાટ આવશે અને ઓછા બે છે માટે છેડમાં લઈ જઈએ તો ધન ઘાત થઈ જાય એટલે ત્રણની બે ઘાત થઈ જાય ને ત્રણની બે ઘાત એટલે ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણ ટાલીને નવ થશે એટલે એકના છેડમાં નવ એ રીતે જવાબ આવશે આમ સરળ છે તમે ગણતા જશો એટલે તમને ઇઝી લાગશે તમારે બે નિયમ યાદ રાખવાના ઘાટની ઘાટનો ગુણાકાર થાય અને ગુણાકારના સંબંધમાં આધાર સરખા હોય તો ઘાટોનો સરવાળો થાય હવે બીજું ચારની પાંચ ઘાટ ગુણ્યા બેની ઓછા ત્રણ ઘાટ આખાની ઓછા ચાર ઘાટ અને સોળની ઓછા છ ઘાટ આવું હોય એટલે આપણે આધાર સરખા બનાવવા માટે ચારને બેના સ્વરૂપમાં ફેરવવું હોય તો બે દુ ચાર થાય એટલે બેની બે ઘાટમાં ફેરવ્યું અને સોળ ને બેના સ્વરૂપમાં ફેરવવા માટે બે દુ ચાર દુ આઠ ડું સોળ એટલે બેની ચાર ઘાટ થશે બરાબર પછી આ રીતે કૌંસ છૂટા પાડીને સ્ટેપ વાઇઝ તમે જો ગણતરી કરશો ફ્રેન્ડ્સ એટલે તમારો જવાબ આવશે એકના છેદમાં બેની બે ઘાટ એટલે એકના છેદમાં ચાર બે ડૂના ચાર ઓકે હવે આપણે આગળ જોઈએ તો ત્રીજો દાખલો તો આઠની બે ઘાટ ગુણ્યા ચારની બે ઘાટ ગુણ્યા બેની ઓછા પાંચ આખાની બે ઘાટ આ રીતનું હોય એટલે ઘાટની ઘાટ કહેવાય એટલે એનો ગુણાકાર થશે ઓકે હવે આપણે બે આધાર બધાનો લઈ આવ્યા પ્રયત્ન કરીએ તો બે દુ ચાર દુ આઠ એટલે બેની ત્રણ ઘાટ એટલે આઠ થશે અને અહીંયા બે દુ ચાર એટલે બેની બે ઘાટ ઓકે પછી ઘાટની ઘાટનો ગુણાકાર કરીશું ત્રણ દુ છ બે દુ ચાર પાંચ દુ દસ એ રીતે અને આમ સાદું રૂપ આપતા જતા બેની શૂન્ય ઘાટ આવશે અને કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાટનો જવાબ એક આવે હંમેશા હવે આપણે ચોથો દાખલો જોઈ લઈએ તો ત્રણની ઓછા ચાર ઘાટ આખાની ઓછા ત્રણ ઘાટ ઓછા ઓછા વધતા થઈ જશે ત્રણ ચોક બાર થઈ જશે ઓકે અને ત્રણ દૂધ છ બે માટે એકને આગળ ઓછા છે એટલે ઓછામાં ઘાટ આવશે એટલે ઓછા છ ઘાટ આવશે અહીંયા ત્રણ દૂધ છ ઘાટ આવશે ઓકે તો આ રીતે મેં ગુણાકાર કરીને બતાવ્યો છે જેથી તમને સ્ટેપ ખબર પડે અને અહીં અહીંયા બાર છે અને અહીંયા ઓછા છ છે તો ગુણાકારનો સંબંધ તો ઘાટોનો સરવાળો થશે પણ અહીંયા ઓછા છ ઘાટ છે અહીંયા છ ઘાટ છે સમાન આધાર ભાગ આકાર ઘાટોની બાદ બાકી એટલે અહીં છ ઓછા છ એટલે છ માંથી છ જાય તો શૂન્ય અને કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાટ એટલે જવાબ એક આવશે ઓકે એ રીતે આગળ આપણે ફ્રેન્ડ્સ પ્રકરણ બારનું આપણે સોલ્યુશન જોઈ લઈએ હવે એવો પાડો એકદમ સરળ છે તો અહીં પંદર એનો વર્ગ બીનો વર્ગ ઓછા દસ એ બી તો પાંચતાલી પંદર એનો વર્ગ બીનો વર્ગ ઓછા પાંચ દુ દસ એ અને સામાન્ય પાંચ એ નીકળે છે એટલે સામાન્ય એટલે બહાર કરી લેવાના અને પછી કૌશ બનાવવાનો તો જે બહાર નીકળી ગયા તે સિવાયના અહીંયા લખવાના તો પાંચ બહાર નીકળી ગયા ત્રણ રહ્યા છે એક એ બહાર નીકળ્યો છે એક એ રહ્યો છે એક બી બહ કોમન નીકળ્યો છે એક બી રહ્યો છે ઓકે ઓછા અહીંયા પાંચ એ બહાર નીકળી ગયેલા છે ઓનલી ટુ બચે છે એટલે આપણે અહીંયા લખ્યા છે ટુ આ રીતે જવાબ આવશે તો તમે જોઈ શકો છો બધામાં આ રીતે તમારે ભાગ પાડીને સામાન્ય જ કાઢવાના છે ખૂબ સરળ છે ઘડિયાના આધારે કરીશું ચારડું આઠ ત્રણ ડું છ બરાબર અને જે કોમન નીકળતું હોય એને આપણે કોમન કાઢીને કૌશમાં બાકીની સંખ્યા લખી લઈશું ત્રીજા દાખલામાં પણ બિલકુલ એવું જ છે પાંચ દુ દસ છ દુ બાર કે અને આપણે એ રીતે પાડવાના કે આપણે કોમન કાઢી શકીએ એટલે કે સામાન્ય કાઢી શકીએ એ રીતે ચોથા દાખલામાં છ એનો વર્ગ બીનો વર્ગ ઓછા આઠ એનો ઘન બીનો ઘન તેમાં પણ બે એનો વર્ગ બીનો વર્ગ કોમન નીકળે છે તો આ રીતે આપણે દાખલાને સોલ્વ કરીશું લગભગ બધાની સરખી રીત છે બરાબર હવે આગળ જોઈએ હવે એવું પાડવાના દાખલા એમાં મજાના દાખલા છે જો પણ વર્ગમૂળ નીકળે છે પણ નીકળે છે બરાબર નવે નવે એક્યાસી ચોકે ચોકે સોળ ઓકે અથવા ચાર ચોક સોળ તમે જેવું બોલતા હોય એવું હતું તો અનુવર્ગમૂળ લખવાનું અનુવર્ગમૂળ એક્સના વર્ગનું વર્ગમૂળ એક્સ અને આખાનો વર્ગ ઓછા ચારનો વર્ગ સોળ થાય એક વખતે વધતા એક વખતે ઓછા યાદ રાખજો કોઈ પણ અવો દાખલો આવે હવે પછીના બધા દાખલા આવા છે એટલા માટે તો પહેલાં પદનું વર્ગમૂળ નીકળતું હોય બીજા પદનું પણ વર્ગમૂળ નીકળતું હોય અને વચ્ચે માઇનસ હોય ઓકે તો પ્રથમ પદનું વર્ગમૂળ આખાનો વર્ગ માઇનસ બીજા પદ વર્ગ મૂળ આખાનો વર્ગ હવે પ્રથમ પદ વધતા બીજું પદ પ્રથમ પદ ઓછા બીજું પદ એ રીતે તમે જોઈ શકો છો તો નવ અગિયાર અગિયાર એકસો એકવીસ દસેડાન સો સિટી સીટીઓ ઓગણપચાસ એક્સના વર્ગનું વર્ગમૂળ એક્સ વાયના વર્ગનું વર્ગમૂળ વાય ઓકે એ રીતે એક વખતે વધતા એક વખતે ઓછા એ રીતે અહીંયા ઈઠીઠિયુ ચોસઠ અને પાસ ઓકે એક વખતે વધતા એક વખતે ઓછા તો કોમન ચારે ચાર દાખલામાં સરખી જ રીત છે તમારે ગોખવાની બિલકુલ જરૂર નથી બસ એનું વર્ગમૂળ તમારે શોધી લેવાનું અને એનો વર્ગ કરી દેવાનું અને એક વખતે વધતા કરવાના એક વખતે ઓછા કરવાના એટલે દાખલાનું સોલ્યુશન આવી જશે હવે ફ્રેન્ડ્સ આપણે પ્રશ્ન ત્રણના બનું સોલ્યુશન જોવાના છે તેમાં પ્રકરણ નવના દાખલા છે તો નીચેના દાખલા ઘણો એમાં સૂત્રો જ તમારે યાદ રાખવાના છે બાકી દાખલા બહુ જ સરળ છે તો પેલો દાખલો બાર સેન્ટીમીટર લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ તો કુલ પૃષ્ઠફળ શોધવાનું સમઘનનું સૂત્ર છે છ એલનો વર્ગ એલ એટલે લેન્થ લંબાઈ અહીંયા લંબાઈ આપણને બાર આપેલી છે એટલે બારનો વર્ગ બારે બારે એકસો ચુમ્માલીસ થશે બરાબર અને એકસો ચુમ્માલીસ ગુણ્યા છ તમે કરશો એટલે આઠસો ને ચોસઠ સેન્ટીમીટરનો વર્ગ એવો જવાબ આવશે એ રીતે બીજો પણ સેમ છે ખાલી લંબાઈનું બદલાય છે ચૌદ સેન્ટીમીટર લંબાઈના સંગઠનનું કુલ પૃષ્ઠ ફળશો તો છ એલનો વર્ગ છ લંબાઈ અહીંયા ચૌદ છે ચૌદ ચૌદ એકસો છન્નું આપણે વર્ગ અને વર્ગ મૂળમાં બધાના વર્ગ શીખી ગયા છે અને એકસો છન્નું ગુણ્યા છ કરશો એટલે અગિયારસો છોતેર આવશે અને સેન્ટીમીટરનો વર્ગ એકમ લખવાનું બિલકુલ ના ભૂલજો કારણ કે એનો અડધો માર્ક્સ હોય છે આગળ ત્રીજો દાખલો હવે અહીંયા ત્રણ માપ આપેલા છે એટલે આ સમઘન નથી પરંતુ લમઘન છે ઓકે તો આઠ સેન્ટીમીટર લંબાઈ છ સેન્ટીમીટર પહોળાઈ પાંચ સેન્ટીમીટર ઊંચાઈ માપના લમઘનનું આપણે પૃષ્ઠફળ શોધીશું તો એનું સૂત્ર છે લમઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું બે કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વધતા ઊંચાઈ ગુણ્યા લંબાઈ અને એની કિંમતો મૂકીશું ધ્યાન રાખજો અહીંયા ગુણ્યા લખ્યા છે અને અહીંયા વધતા લખ્યા છે ઓકે તો કોઈ પ્રકારની ભૂલ ના થાય અહીંયા આઠ છડતાલીસ છપંચા ત્રીસ પાંચ અઠાચાલીસ અને સરવાળો કરી લેતા અને અંતે બે જોડે ગુણાકાર કરતા બસો છત્રીસ સેન્ટીમીટરનો વર્ગ એવો જવાબ આવશે અને ચોથો દાખલો પણ લમગનનો જ છે પાંચ સેન્ટીમીટર ગુણ્યા સાત સેન્ટીમીટર ગુણ્યા પાંચ સેન્ટીમીટર ગુણ્યા ચાર સેન્ટીમીટરમાં આપના લમગનનું પૃષ્ઠફળ શોધવાનું છે કુલ પૃષ્ઠફળ અને એનું સૂત્ર બે કૌશમાં પોળાઇ વત્તા પોળાઇ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ કિંમત ક્રમિક દાખલો ગણતા જતા એકસો છસઠ સેન્ટીમીટરનો વર્ગ એવો જવાબ આવશે ફ્રેન્ડ્સ ધ્યાન રાખજો અહીંયા ગુણાકારનો સંબંધ છે અહીંયા વત્તાનો સંબંધ છે ઓકે એટલે સાત પંચા પાંત્રીસ પાંચ ચોક વીસ અને ચાર સત્તાવીસ પછી સરવાળો કરીને લખેલો છે અહીંયા ઓકે આગળ જોઈએ બીજું તો નીચેના દાખલા ગણો તે પણ ખૂબ સરળ છે એ પણ સૂત્રના આધારે જ દાખલા ગણવાના છે તો સાત સેન્ટીમીટર ત્રિજ્યા અને સાત સેન્ટીમીટર ઊંચાઈ ત્રિજ્યા એટલે રેડિયસ ઊંચાઈ એટલે હાઈટ એના આધારે આપણે આડ અને એચ સિમ્બોલ આપ્યા છે તો નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે ટુ પાય આડ એચ ટુ એટલે બે પાયની કિંમત અહીં નથી આપેલી એટલે આપણે બાવીસના છેડમાં સાત લઈ લઈશું અને સાત ગુણ્યા સાત આડ અને એચની કિંમત મૂકતા ત્રણસો ને આઠ સેન્ટીમીટરનો વર્ગ જવાબ આવશે એ રીતે બધા દાખલામાં લગભગ સરખું જ સૂત્ર છે બસ તમે સૂત્ર યાદ રાખજો એટલે કિંમત મૂકીને તમે સરળતાથી દાખલો ગણી શકશો અહીં ચૌદ સેન્ટીમીટર ત્રિજ્યા પાંચ સોરી અહીંયા મીટરમાં છે ચૌદ મીટર અને પાંચ મીટર ઊંચાઈ તો વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર પા તું પાયાડે કિંમત મૂકી એટલે જવાબ આવે છે ચારસો ચાળીસ મીટરનો વર્ગ જો સેન્ટીમીટર એકમ હોય તો સેન્ટીમીટરનો વર્ગ લખવાનો મીટર એકમ હોય તો મીટરનો વર્ગ લખવાનો બરાબર ત્રીજો દાખલો જોઈશું બિલકુલ એવો જ દાખલો છે સૂત્ર પણ એવું જ છે ખાલી ત્રિજ્યા અને હાઈટનું માપ બદલાય છે તો અહીં ત્રીજ્યા દસ છે હાઈટ ચૌદ છે બકરા સપાટીનું ક્ષેત્રફળ ટૂં પાર જ એમાં કિંમતમાં મૂકી દેવાની અને અહીંયા પાયની કિંમત આપણે બાવીસના છેદમાં સાત જ લઈશું જો આપણને પરીક્ષામાં ત્રણ પોઈન્ટ ચૌદ આપેલી હોય તો આપણે ત્રણ પોઈન્ટ ચૌદ લેવી પડે બાકી ન આપી હોય તો આપણે બાવીસના છેદમાં સાત જ લઈ લેવી અને ગણતરી કરતાં જવાબ આવે છે આઠસો એંસી સેન્ટીમીટરનો વર્ગ એ રીતે ચોથો દાખલો પાંચ મીટર ત્રિજ્યા સાત મીટર ઊંચાઈ અહીંયા મીટરમાં આપેલું છે ફરી વખત અને નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર દરેક વખત સરખું જ આવશે ટુ પાય આર એચ આર એટલે ત્રીજ્યા એટ એચ એટલે ઊંચાઈ કિંમત મૂકીશું ગણતરી કરીશું તો બસો વીસ મીટરનો વર્ગ અહીં સેન્ટીમીટર હોય તો તો સેન્ટીમીટર ઓકે આગળ જોઈએ નીચેના દાખલા ગણો એમાં વળી પાછા હવે ઘનફળના સૂત્ર આવશે ઓકે આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર જોયું બરાબર બધા સૂત્રો તમારે ખાસ તૈયાર કરી લેવાના છે સૂત્રો તમને આવડશે તો તમે ઈઝીલી દાખલાનું સોલ્યુશન કરી શકશો પેલું છે સાત મીટર ત્રિજ્યા અને બે મીટર ઊંચા નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી ભરાય ઓકે તો આપણે પહેલાં ઘનફળ શોધી લઈશું તો ત્રિજ્યા સાત મીટર ઊંચા બે મીટર તો નળાકાર ટાંકીનું ઘનફળ પાયળ વર્ગ એચ યાદ જ રાખવાનું પાયની કિંમત નથી આપી એટલે આપણે બાવીસના છેદમાં સાત લખીશું આરનું સાત અને સાત આપણને કિંમત આપેલું છે વર્ગ છે માટે બે વખત ગુણાકાર કરી લખેલું છે ઓકે બે ઘાટનો મતલબ જ એ થાય છે કે બે વખત ગુણાકાર કરવો અને ઊંચાઈ બે તો જવાબ આવશે ત્રણસો આઠ ઘન મીટર હવે એક ઘન મીટરે એક હજાર લીટર થાય તો ત્રણસો આઠ ઘન મીટરે કેટલા લીટર થાય એવું પદ મૂકીને ગણતરી કરીશું એટલે અહીં આપણો જવાબ આવશે ત્રણ લાખ આઠ હજાર લીટર ઓકે એકમ દશક સો હજાર દસ હજાર લાખ એ રીતે આપણે વાંચન કરી શકીએ તો ત્રણ લાખ આઠ હજાર લીટર પાણી સમાય તો ફ્રેન્ડ્સ બધા દાખલા અવાજ છે બાકીના ત્રણ તમે પણ જોઈ શકો છો તમારી જાતે પ્રયત્ન કરીને પણ ગણી શકો છો તો તમે જોઈ શકો છો અહીંયા ત્રણ મીટર ત્રીજા આપી છે સાત મીટર ઊંચાઈ આપેલી છે નડાના ઘનફળનું સૂત્ર પાયાણવાળ્યા જ ગણતરી કરતા એકસો અઠ્ઠાણું મીટરનો ઘન લખો કે ઘન મીટર લખો તમે બે રીતે એકમ લખી શકશો અહીંયા એક મીટરનો ઘન એટલે એક હજાર લીટર થાય છે અહીં જવાબ આવશે એક લાખ અઠ્ઠાણું હજાર લીટર એ રીતે ત્રીજા દાખલામાં ચાર મીટર આપેલી છે ત્રીજા અને ઊંચાઈ છે ત્રણ પોઈન્ટ પાંચ પોઈન્ટમાં આપેલી છે ઓકે પોઈન્ટમાં આપેલી હોય સિમ્પલ પાંત્રીસ લખવાનું અને છેદમાં દસ લખી દેવાના એટલે સરળ ગણતરી બની જશે અહીંયા ધ્યાન દઈને તમે ગણતરી જોઈ લેજો અને લખી લેજો ગૂંચવાળોના ઠંઈ અહીં ચાર છે તો મેં અહીં બે દુ લખી દીધા છે બે ડુ ચાર અહીં પાંત્રીસ છે તો પાસ થતાં પાંત્રીસ અહીંયા દસ છે તો બે પંચા દસ એ રીતે મેં ભાગ પાડ્યા છે અને પછી ઉપર નીચે જો સરખો અંક આવતો હોય તો એને ઉડાવેલો છે અને એકસો ને છોતેર મીટરનો ઘન એવો જવાબ આવે છે નીચે પદ દર વખત આપણે સરખો મૂકીએ છીએ એક મીટરનો ઘન એટલે કે ઘન મીટર એટલે એક હજાર લીટર ઓકે તો આપણો જે જવાબ છે એકસો છોત્તેર મીટરનો ઘન એટલે કેટલા લીટર થશે તો આપણે આનો ક્રોસ ગુણાકાર કરી લેવાનો એટલે એક લાખ છોત્તેર હજાર લીટર એવો આપણો જવાબ આવશે આગળ ચોથો દાખલો ત્રણ પોઈન્ટ પાંચ મીટર ત્રિજ્યા એટલે આપણે પાંત્રીસના છેદમાં દસ લઈ લઈશું ઓકે અને હાઈટ આપણને પાંચ મીટર આપેલી છે સૂત્ર તો એનું એ જ આવશે નળાકારનું ઘનફળ બરાબર પાયાળ વર્ગે જ અને પાયની કિંમત ન આપી હોય તો બાવીસના છેદમાં સાત જ લઈ લેવી અહીંયા આડનો વર્ગ એટલે પાંત્રીસના છેદમાં દસ પાંત્રીસના છેદમાં દસ બે વખત લખીશું કેમ કે બે ઘાત છે અને ઊંચાઈ પાંચ અહીં મેં બાવીસના ભાગ અગિયાર ગુણ્યા બે પાડેલા છે પાંત્રીસના સાત ગુણ્યા પાંચ પાડેલું છે અને દસનું પાંચ ગુણ્યા બે પાંચ ગુણ્યા બે ભાગ પાડેલા છે જેથી સરળતાથી ભાગ ઉડાવી શકાય અને આ રીતે અગિયાર ગુણ્યા પાંત્રીસના છેદમાં બે બચે છે એટલે અગિયાર ગુણ્યા પાંત્રીસ તમે રફ પેજ પર કરશો ત્રણસો પંચ્યાસી આવશે બે વડે ભાગાકાર કરશો તો એકસો બાણું પોઈન્ટ પાંચ ગન મીટર અથવા મીટરનો ઘન અને સૂત્ર દર વખત આપણે કોમન મૂકીએ છીએ એક મીટરનો ઘન બરાબર એક હજાર લીટર થાય તો આપણે જે શોધ્યું છે ઘનફળ કેટલા મીટરનો ઘન બરાબર કેટલા લીટર એટલે ચિહ્ન પાડેલું છે હજાર વડે ગુણાકાર કરતા એક લાખ બાણું હજાર પાંચસો લીટર જવાબ આવશે તો ફ્રેન્ડ્સ આશા રાખું છું તમને આ દાખલા સમજાયા હશે મેં ઘણો પ્રયત્નો કર્યો છે શોર્ટમાં સમજાવવાનો અને મજાની વાત તો એવી છે કે દરેક વખત નળાકારના ઘનફળનું સૂત્ર સરખું જ રહેવાનું છે પાયાળ વર્ગે જ મકર સપાટીનું સૂત્ર પણ ટૂંપાડે જ સરખું જ રહેવાનું છે એટલે તમારે સૂત્ર ખાસ તૈયાર કરી લેવાના બાકી દાખલા ગોખવાની બિલકુલ જરૂર નથી તમે સરળતાથી દાખલા ગણી શકશો તો ફ્રેન્ડ્સ જો વિડીયો ગમ્યું હોય તો લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આગળના પ્રશ્નોના સોલ્યુશનમાં મળીશું ત્યાં સુધી આવજો